ગુડ મોર્નિંગ, કેમ છો તમે બધા? મજામાં ને? એકદમ મજામાં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો તમને આજના બ્લોગમાં હું તમને ખાસ વસ્તુ દેખાડવાનો છું, પણ એની પહેલા પ્રિયાંશ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે સાથ યે સબ સબ વૃક્ષોને પણ આપણે મૂડ મોર્નિંગ કરી લઈએ. અને સાથે સાથે અત્યારે મોસમ જોવો ભાઈ. સુરત દાદા, નો સુરત દાદા, બસ ઓનલી ફોર બારિશ બારિશ બારિશ, બીજું કાંઈ છે નહીં. અને મમ્મી અહીંયા જ છે. તો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ સાથે એક સુવિચાર મસ્ત મજાનો થઈ જાય. જીવનમાં પ્રગતિ માટે શરીર, મન, વચન અને કર્મ ત્રણેયમાં પ્રગતિશીલતા હોવી જોઈએ. વાહ, એકદમ સરસ મમ્મી. અને તમને ના ખબર હોય તો કહી દઉં, કાલે તમારા શિવ અને કાચબો નંદી એ છે ને ગાયકા વિષયનો. શિવ મંદિરમાં પોઠિયો અને કાચબો, શિવની પહેલા કેમ? હા, એ તમારો જે વિડીયો છે તમારી જે ચેનલનો એ વાયરલ થઈ ગયો. શું વાત કરે છે? હા, અત્યારે શિવની કૃપા થઈ ગઈ એમ ને. શિવની કૃપા થઈ ગઈ. ગાંડા, શિવની કૃપા ન થાય, શિવની કૃપા હોય ત્યારે આમ થાય. ઓકે ઓકે મમ્મીની ભાઈ, એમાં વાત જ જવા દો. અને સાથે સાથે હવે આપણે જઈએ ડાયરેક્ટ, હવે ડાયરેક્ટ હવે આપણે રેશુને મળીએ. રેશુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તને આમ કંઈ ખાવા નથી કીધું તો હું આ નકરા પેરું જ ખાશો, બીજું કંઈ આવતું નથી તારામાં ખાવાનું? પેરું જ કીધા. પેરું જ ખાવાના, બીજું કંઈ નહીં ખાવાનું? તો સરસ. એટલે આપણે હવે અહીંયાથી છે ને ભાઈ વિદાય લઈએ છીએ, અને હું ફેક્ટરી તરફ ચાલ્યો. તો તમને લોકોને સાંજે મળું, તમને લોકોને સાંજે મળું, રાત્રે મળું. ત્યાં સુધી આપણે જોઈએ કે રેશુ આજે શું કરવાની છે, ક્યાં જવાની છે. રક્ષાબંધન માં કુર્તી લેવાની છે, તો કુર્તી ના ત્યાં જાવ ને લેવા, એટલે પછી ઉતારી ને આવજો. તો અત્યારે વાગી ગયા છે 11, અને જોવી પ્રિયાંશ ના ઘર માં બધું હું આલી રહી. પ્રિયાંશ, પેરું ખાશો કે ફોન જોશો? બે કરશો, હે? બે કામ એકાર કરશો છે. તો ચેતુબેન, હવે તમને કેમ છે? સારું છે. તો વાંધો, કેટલા 50% સારું થઈ ગયું ને? આમ લાગે જ છે મોઢો પર કે સારું થઈ ગયું એમ. ઘણું ખરું, આ દવા પીને એટલે ઊંઘ આવે ને. એ તો જા ઊંઘ આવે ને, નકર ડોક્ટર દવા ન આપે તો આપણે તો હેઠા જ ન બે દવા વગેરે, એટલે ડોક્ટર સારી દવા આપે, ઘેન ચડે ને. તો મમ્મી તમે શું કરો છો? આપણે ઘણા બધા ડે ઉજવીએ છીએ, પણ એ કઈ આપણી સંસ્કૃતિ નથી, પાશ્ચાત્ય દેશ ની સંસ્કૃતિ ને આપણે અપનાવેલી છે. પણ આજે જે જીવંતિકા માતા નું વ્રત રહે છે, બે જે બહેનો એના દીકરા દીકરીઓના દીર્ઘાયુષ્ય માટે, તો એવી જે ઘણી વીર માતાઓ થઈ ગઈ કે જેણે દીકરા અને દીકરીઓ ભારત દેશની માટે આપી દીધા અને હજી આપી દે છે, જે બોર્ડર ઉપર આપણા માટે સતત રાત દિવસ જાગે છે, એવી બધી માતાઓને મારા સેલ્યુટ છે. વાહ મમ્મી વાહ. અને આ હું લીંબુ જોઉં છું, આપણા ઘરના લીંબુ મંદિરમાં ભગવાનને પ્રસાદી તરીકે. અરે વાહ, બહુ સરસ પણ લીંબુ આવી ગયા છે મમ્મી. જોવું હવે કેવો રસ નીકળે. ભગવાન ને ધરવી એટલે રસ સારો જ નીકળે હે મમ્મી. એવું હોય કે પેલો કે છે, જે ખેડૂત ખેતી કરતા હોય ને, આપણે ત્યાં અનુભવ ન હોય. બરાબર, જેનો અનુભવ હોય એને કીધું હોય કે ભાઈ પેલો ફાલ લઈ લ્યો ને, બીજો ફાલ સારો વ્યવસ્થિત ને જલ્દી આવે એમ. એટલે લઈ લીધા એમ, હારા માપે થઈ ગયા છે, પણ ફાલ ઘણો નવો આવ્યો છે એટલે ફટાફટ ઈ હારા. અને ચેતુબેન, તો આપણા નવરાત્રી ના દુપટ્ટા સુમી ભાભી ને આવી ગયા છે, કીધું છે લઈ આવે. કીધું તમે કે બે આપણા લખાયા છે, તો બધા ને સેમ દુપટ્ટા લઈ આવવાના. ઓકે, પ્રિયાંશ મંદિરે આવ્યા ને, પ્રિયાંશ મંદિરે લોક લાગી ગયો છે, તો મારે પ્રિયાંશ ને દર્શન તો થશે ને. પીઓ પીઓ, જય જય વાલા કરતો, પીઓ દર્શન કર દે. અરે વાહ, એ નીચે પગે લાગો. અરે વાહ, તો હું ને પ્રિયાંશ બે મંદિરે આવ્યા હતા, અને પ્રિયા લોક લાગી ગયો છે, તો હવે દર્શન અમે બહારથી જ કરી લીધા છે. જોઈ
તો હવે સાયકલની સવારી ચાલુ કરી દીધી છે. હવે પ્રિયાંશને સાયકલમાં બેસાડી અને અમે ઘરે જઈશું. તો અત્યારે વાગી ગયા 5:30. છોકરાઓ સ્કૂલે થઈ ગયા. મનો જો મમ્મી નો અનામનો હાથ પડ્યો. કાંઈ જોવો જો સમજો આવી રીતના બોલાવે ને મમ્મી ને, એટલે મમ્મી ને ગમે ને થવું જ પડે. હું કેવું બા પ્રગટ થવું પડે. આમ દેવી જેમ પ્રગટ થવું પડે. હું ખાવું છે અત્યારે ઢોકળા. અને આ શું કર્યું ભાવ્યું કપાળમાં આવડું મોટું કેવડું એટલું દોય ને. જો અમાર મનુ હવે મોટી થઈ ગઈ છે, હાથે વાળ ઓળવા માંડી. જો લ્યો આ મારો પોપટ થઈ ગયો. મનુ તો મમ્મી પાસે ગઈ. આપવાની લે. અરે વાહ સરસ લીધી. જો તો આવડે જ છે આમ તો બધું. તો મમ્મી આજ સાંજનો પ્રોગ્રામ શું છે? એવું નઈ પૂછી ને કરવાનું, પછી કરવાની તો આપડી મરજી ની. હું કઉ શાક નથી, થોડુંક આજ લઈ આવજો. કાલ તો દાળ બનાવીને સ્કૂલેથી આવતા જ બહુ ભૂખ લાગી ગઈ છે. તો બટેકા પૂરી છે. જો બહુ ભૂખ લાગી છે, ખવાવા માંડી છે. તો અહીંયા બહુ ભૂખ લાગી હતી, તારે ઢોકળા ખાવા દે ને. પછી મમ્મા બટેકા પૂરી ની ઓફર આપી, બટેકા પૂરી ખવડાવી. એટલે ભારે મેજિક હો. હવે મનુ નું મેજિક હતું. મમ્મી હું શાક માર્કેટે ગઈ શાક લેવા. તમે 4 રાઉન્ડ માર્યા શાક ના. શાક નત ગમતું. ચોથા રાઉન્ડ ગયું. પેલા 4-4 વખત જોઈએ બધા શાક વાળા ભાઈ. પછી નો મજા આવી તો છેલ્લે લેવું પડ્યું. કારણ કે શાક બહુ મોંઘું અને શાક માં કઈ નઈ. શાક નો ભાવ આસમાને પોગ્યો છે, નીચે ઉતરતો જ નથી. અને આ શું છે? આ લીલું છે. મને તેમ કે શું છે? દેશભક્તિ ગીત ગાય. વાહ બહુ સરસ. 15 ઓગસ્ટ આવે છે ને, એટલે પરફોર્મન્સ કરવાનું હોય ને, એટલે પ્રેક્ટિસ કરાવે છે. હે મનુ તો તું રહીશો તો 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 હશે ને કાર્યક્રમ તારે. તો હું પહેરવાનું છે તારે? ઇન્ડિયન નો ડ્રેસ પહેરવાનો. મોટું ઇન્ડિયન આર્મી નો. ઇન્ડિયન આર્મી નો ડ્રેસ પહેરવાનો છે ને. માં તુજે સલામ આવે ને, ત્યારે મોટું બોય્સ નું ઘસનું બેનું બની મિક્સ કરી મોટું પિરામિડ બનાવવાનું. અરે વાહ, તો તો ચોક્કસ સમજો. હાઉથી ઉપર છે ને ઝંડો લઈને આમ તારે કરવાનું. અરે વાહ, તો તમે જોવા આવશો ને બધા? અમને આવવા દેશે કેમ? મનસી હોતી હલકી ફૂલ. હા હલક, ઈ હલક પિરામિડમાં એમ જ હોય, જે હલકા હોય અને ઉપર ભારે હોય નીચે. એટલે મનુ તું તો ઉપર ને હા ફ્લેગ લઈને તારે આમ આમ કરવાનું છે. પાછળ વાળા મને છે ને પકડી રાખે, ઊંધા માથે પડી. હા તને પકડી રાખશે, તને નહીં પડવા દે તમને. તો મમ્મી અમાર નવરાત્રી ની સાડી આવી ગઈ. સરસ છે સાડી તો. સારી કાપડ કેવું છે જોવો તો. બહુ સરસ છે. આમ કોટન ની કોટન છે. નામ એકદમ લૂઝ છે. બહુ સરસ મસ્ત કાપડ છે. બધા બહુ લઈ રહી. લૂઝ માં લૂઝ અને કડક ની કડક. તો લાવો તો હું પહેરું. મને જોવા દે તો કેવીક લાગે છે મને સાડી. આવડે જ છે. લાવો ફટાફટ જોવો. બ્લાઉઝ સરસ છે. જો આ બ્લાઉઝ છે.
પલ્લુ કેવું છે મમ્મી? પલ્લુ સરસ, પલ્લુ બતાવી દે. હા સાડી સરસ છે, ચાલો તો હવે હું પહેરીને બતાવું. હવે રેશમા છે ને આપણને સાડી પહેરીને બતાવે છે, જોઈએ હવે કેટલી મિનિટમાં પહેરાય છે. જોજો હમણાં વચ્ચે ગાંઠ મારીશ, વચ્ચે વચ્ચે જ હોય ને, હમણાં જોઈ પાટલી ક્યાં જઈશ. સાડીની ક્વીન છે હો, બધાને સાડીઓ પહેરાવી હોય ને તો એ જ પહેરાવે. જો બે મિનિટ થઈ ગઈ, આ પલ્લુ નખાઈ ગયો. અને આ છોકરાને બહુ ગમી ગઈ છે આ સાડી, એટલે છોકરો તેને માથે હુવે છે ને ઊભો થાય છે. ઓહો હો હો, પ્રિયાંશ કોનું વાવા છે? કોનું છે? મમાનું, મમાનું વાવા છે. હાલો આખરે એવો નખાઈ ગયું છે પલ્લુ. હવે જોજો પાટલી પડશે. હવે જોજો હમણાં ફટાફટ પાટલી વળાઈ જશે, જોઈજો હમણાં. વાર શું લાગે હોશિયાર, ભણેલા હોય દહ સુધી એને વાર લાગે કઈ? ન લાગે તો બપોર સુધી પીણા હોય. આ ખોટા કેમ ન તો પીણા હોય તો સારી સરસ છે. હાલો લાગે છે હળવી છે, બસ બસ લ્યો રાખો. હવે તો હવે સાડી સરસ મજાની પહેરાઈ ગઈ, મોડલ ઓકે થઈ ગઈ, રસોઈ તૈયાર થઈ ગઈ છે. હવે જમી લઈએ અને અહીંયા આપણો વ્લોગનું